વાગે ઢોલ શરણાઈ ને વાજા, વાગે ઢોલ શરણાઈ ને વાજા, રણ છોડ બન્યા છે વર રાજા, વાગે ઢોલ શરણાઈ ને વાજા, રણ છોડ બન્યા છે વર રાજા, વાગે ઢોલ શરણાઈ ને વાજા, રણ છોડ બન્યા છે વર રાજા, વાગે ઢોલ શરણાઈ ને વાજા, રણ છોડ બન્યા છે વર રાજા.
છે ગાજા આપણે બધાએ સ્વાગત પણ કર્યું, તમારા હૃદયમાં ભાવ છે ભગવાનના લગ્ન જોવાનો, શાસ્ત્રીજીએ સુમધુર કથા આપણને સંભળાવી, અમારા હૃદયમાં ભાવ છે ભગવાનના લગ્ન ગીતો ગાવાનો, પણ પત્રમાં જે વાત લખી હતી મા રુક્ષ્મણીજીએ એ મારે તમને એક ગીતમાં કહેવી છે. શું હતો એ પત્રનો ભાવાર્થ અને શું હતું એ વખતે મા રુક્ષ્મણજીના મનની બધી મનોવ્યથા આવો સાંભળીએ. પત્ર લખો ત્યારે કોઈ આશા નહોતી કે ભગવાન આવશે કે નહીં, આ પત્ર પહોંચશે કે નહીં, પ્રત્યુત્તર આવશે કે નહીં, કોઈ જ આશા નહોતી એ મનોવ્યથાને વ્યક્ત કરતું ભજન. સૈયર મોરી રે પાછ મારે સુ
ભજીને ત્યારે મૃત્યુ જાડે ના હૃદયમાં કૃષ્ણના પ્રેમનો પાવો વાગ્યો અને પ્રેમનો પાવો વાગ્યો એટલે ગાવાનું મન થાય. અરે ભાગ્યો રે
રાધે રાધે, બોલો રાધે રાધે. વાહ ભાઈ વાહ. શ્રીમદ ભાગવત મોક્ષ ગાથાના માધ્યમથી ઉપસ્થિત આપ સૌ કોઈ પરમ કૃપાળુ પરમાત્માના વંશોજોનું મારુતિ ધૂન મંડળ હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે. આપણી વચ્ચે પ્રદીપજી સત્યમ યોગ ફાઉન્ડેશન અષ્ટાંગ યોગ સિદ્ધગુરુ ઉપસ્થિત છે, જે દાદાની વ્યાસપીઠ તરફ જશે અને એમની સાથે આશીર્વાદ લેશે. જોરદાર તાળીઓના નાદ સાથે આપણે વધાવીએ અષ્ટાંગ યોગ સિદ્ધગુરુ શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન પ્રદીપજી આપણી વચ્ચે ઉપસ્થિત છે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. આપણી વચ્ચે મનુ ભગત ઉપસ્થિત છે, ધોરડા પરિવાર, એમને પણ વિનંતી કરું કે આશીર્વાદ લેશે. જેમ કૃષ્ણ સુદામાની જોડી હોય, જેમ કૃષ્ણ સુદામાના સંબંધને લોકો યાદ કરતા હોય, એમ દાદાના પરમ સ્નેહી મિત્ર અને સમાજના લોકો સાથે જેમને જોડાવાનો સાથ એમણે આપ્યો છે અને જેમના થકી દાદા ઘણી વાર પોતાના મિત્રતાની વાત કરતા હોય, એવી નવી સાંકળીથી મુનિ સ્વામી આવ્યા છે, દાદાનું સન્માન કરવા માંગે છે. જોરદાર તાળીઓના નાદ સાથે વધાવીએ. ઘનશ્યામ અને યોગેશ્વરનું મિલન તાળીઓના નાદ સાથે વધાવીએ. જોરદાર તાળીઓથી વધાવીએ. નલિનભાઈ જોશી મુંબઈથી ઉપસ્થિત છે, એ પણ દાદાને વ્યાસને એમનું મિલન કરશે. નલિનભાઈ શાસ્ત્રી ઉપસ્થિત છે, જોરદાર તાળીઓથી વધાવો એમને. અને મારુતિ ધૂન મંડળના તમામ સભ્યો, જે સભ્યો મારુતિ ધૂન મંડળના છે, એ તમામ સભ્યો અવાજ કર્યા વગર, ગળદે કર્યા વગર ધીમે ધીમે મંચ ઉપર આવશે. મારુતિ ધૂન મંડળના તમામ સભ્યો જેમના થકી આ 1200 ગંગા સ્વરૂપ બહેનોના પતિને મોક્ષ મળવાનો છે, એ મોક્ષને સાર્થકતા તરફ લઈ જનારા તમામ સભ્યોને મંચ ઉપર બોલાવું છું. જોરદાર તાળીઓથી વધાવો. પોથી યાત્રાનો બોલ 361,000 કલ્પેશભાઈ અમૃતભાઈ મિસ્ત્રી સુરત, જિગ્નેશભાઈ અમૃતભાઈ મિસ્ત્રી હિરાણા, જોરદાર તાળીઓથી વધાવો. પોથી યાત્રાની પૂર્ણાહુતિનો બોલ છે. આપણી વચ્ચે અલ્પેશભાઈ ઉપસ્થિત છે, અલ્પેશભાઈ રમેશભાઈ ગજેરા ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલ, વિનંતી કરું મંચ ઉપર પધારશે, દાદાના આશીર્વાદ લેશે. આપણી વચ્ચે દિનેશ ભગત ઉપસ્થિત છે, જેમને સન્માનિત કરવા માટે હું વ્યાસપીઠ તરફ એમને વિનંતી કરીશ કે જશે. તમામ ભારતીય ધૂમંડળના સભ્યો થોડીક વાર સાઈડ ઉપર ઉભા રહેશે મિત્રો, થોડી વાર માટે. અને દિનેશ ભગત તરફથી ગંગા સ્વરૂપ બહેનો માટે મારુતિ ધૂન મંડળની અંદર દર વર્ષે રૂપિયા 5,000 સહાય આપવામાં આવશે. જોરદાર તાળીઓથી આ સંતના સ્વભાવને વધાવીએ. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. જીતુભાઈ ગાડા આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમને પણ વિનંતી કરીશ કે મંચ ઉપર આવશે, દાદાના આશીર્વાદ લેશે. સાવજ મંડપ જેમના થકી આવું સરસ મજાનું આયોજન થયું છે, સાવજ મંડપ સાવજ પરિવારને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો, જેમણે સાથ અને સહકાર આપ્યો છે. જેમણે જ્યાં દાદાનો ઉતારો છે ત્યાં બધા જ પ્રકારની મંડપ વ્યવસ્થા સાવજ મંડપ દ્વારા થઈ છે. જોરદાર તાળીઓના નાદ સાથે સાવજ મંડપને એકવાર વધાવી લ્યો. મારુતિ ધૂન મંડળના તમામ સભ્યો ઝડપ, થોડીક ઝડપ રાખજો દોસ્તો. દાનના પ્રવાહને પણ આપણે લેવો છે. હિતેશભાઈ દાનના પ્રવાહને પણ આપણે લઈ લેવો છે એકવાર. જોરદાર તાળીઓથી વધાવો. અલ્પેશભાઈ ગજેરા ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલ મંચ ઉપર ઉપસ્થિત થશે થોડી વાર. હા, અને જેમના થકી આ મંડપનું સરસ મજાનું આયોજન થયું છે એવા કમલભાઈનું પણ આપણે સન્માન લેવું છે. 5 મિનિટ પછી આપણે સન્માન લઈએ, એક ફોટો સેશન થઈ જાય ત્યાર પછી. જોરદાર તાળીઓથી વધાવો. અને રુક્ષ્મણી લગ્નમાં કન્યાદાન રૂપે સોનાનો નાકનો દાણો કડવીબેન નાથાભાઈ ચીખલા તરફથી મળે છે. જોરદાર તાળીઓથી વધાવો. સ્વર્ગસ્થ કડવીબેન નાથાભાઈ ચીખલિયાના સ્મરાર્થે રુક્ષ્મણીના લગ્નમાં કન્યાદાન રૂપે સોનાનો દાણો મળે છે. જોરદાર તાળીઓથી વધાવો. જોરદાર તાળીઓથી.
અશ્વિનભાઈ સાવજ, રુચિત ફ્લાવર ડેકોરેશન ટોટલીમાં જેમણે સાથ અને સહકાર આપ્યો છે, ઉજાસ લાઇટ મયુરભાઈ સાવજ લાઇટ સેવાની અંદર ઉપયોગી છે, એવા તમામ સાવજ પરિવારના આ મિત્રો ઝડપથી મંચ ઉપર પધારશે, જેમના થકી આ સરસ મજાનું આયોજન થયું છે. ડૉક્ટર વિયાણી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે, જેમણે આ અંગાસુરો બહેનો માટે ફ્રીની વ્યવસ્થા કરી છે, એવા ડૉક્ટર વિયાણી સાહેબને વિનંતી કરું કે મંચ ઉપર પધારશે. સાવજ અશ્વિનભાઈ સાવજ, રુચિત ફ્લાવર ડેકોરેશન અને સાવજ મંડપ ડેકોરેશન ઝડપથી મંચ ઉપર આવશે. મયુરભાઈ સાવજ લાઇટ ડેકોરેશન ઝડપથી મંચ ઉપર આવશે. અલ્પેશભાઈ ગજેરા મંચ ઉપર આવશે. જીતુભાઈ કેળા મંચ ઉપર આવશે. જોરદાર તાળીઓથી આ તમામ દાતાઓને એકવાર વધાવવા છે, જોરદાર તાળીઓથી વધાવો. રૂપિયા 55,000 બાબુભાઈ હરિભાઈ ગોધાણી, જોરદાર તાળીઓથી વધાવો. બાબુભાઈને તાળીઓ તો પાડો, 55,000 ના દાતા છે. પોથીનો પૂર્ણાહુતિની પોથીનો બોલ 3,61,000 રૂપિયા કલ્પેશભાઈ અમૃતભાઈ મિસ્ત્રી સુરત અને જિગ્નેશભાઈ અમૃતભાઈ મિસ્ત્રી હિરાણાથી છે. તમામ મિત્રોને વિનંતી કરું છું ઝડપથી સ્ટેજ ખાલી કરશો જેથી આપણે મહેમાનોના સન્માન લઈ શકીએ. મારુતિ ધૂન મંડળના તમામ મિત્રો ઝડપથી સ્ટેજ ખાલી કરશે. ચેતનભાઈ દરેક મિત્રોને વિનંતી કરો ઝડપથી. રુક્ષ્મણીના લગ્નમાં કન્યાદાન રૂપે સોનાનો દાણો સ્વર્ગસ્થ કડવીબેન નાથાભાઈ ચીખલા તરફથી આવે છે, વધાવો. જયભાઈ ધાનાણી પાયના દાતા છે, એમને વિનંતી કરું કે મંચ ઉપર ઉપસ્થિત થશે. સુરેશભાઈ જયભાઈ ધાનાણી પાયના દાતા છે, વિનંતી કરીશ મંચ ઉપર ઉપસ્થિત થશે. ધર્મેશભાઈ રસિકભાઈ લુહાર દાદાનું પેઇન્ટિંગ બનાવેલું છે પણ મંચ ઉપસ્થિત થશે. ગીતાબેન વાઘમસિંહ વિનંતી કરીશ મંચ ઉપરથી ઉપસ્થિત થશે. અમરસિંહભાઈ ઘનશ્યામભાઈ રામાણીના માતૃશ્રી જેણે આપણને આ જગ્યા આપી છે એવા રમીલાબેન ઘનશ્યામભાઈ રામાણી દાદાના આશીર્વાદ લેવા માટે મંચ ઉપર ઉપસ્થિત થશે. 11,000 દાતાઓને લઉં, એ પહેલાં 2,000 દાતાઓને લઉં. 55,000 જેમણે દાન આપ્યું છે એમને લઉં. 55,000 દાતા બાબુભાઈ હીરાભાઈ હરિભાઈ ગોધાણી, ચેતનભાઈને વિનંતી કરું કે બાબુભાઈને મંચ ઉપર દોરી લાવશે. બાબુભાઈ હરિભાઈ ગોધાણી બાબુભાઈ હરિભાઈ ગોધાણી મંચ ઉપર આવશે. રૂપિયા 55,000 દાતા છે. ચેતનભાઈને વિનંતી કરું કે બાબુભાઈને સ્ટેજ સુધી દોરી લઈ જશે. 11 વર્ષ માટે તાળીઓથી વધાવો. યુવાનોના સંકલ્પને માતા પિતા સાર્થક કરી રહ્યા છે. 11 વર્ષ માટે દર વર્ષે એક કીટ પરસોત્તમભાઈ બાવજીભાઈ સભાયા, જોરદાર તાળીઓથી વધાવો. ભીખમભાઈ ત્રિકમભાઈ ગઢિયાને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. આપણી વચ્ચે ચિંતનભાઈ ઉપસ્થિત છે, VTV આશીર્વાદ લેવા માટે મંચ ઉપર ઉપસ્થિત થશે. દીપકભાઈ નારોલા આપણી વચ્ચે ઉપસ્થિત છે, 51,000 દાતા, એમને વિનંતી કરું કે મંચ ઉપર ઉપસ્થિત થશે. મારે ખાસ વિનંતી કરવી છે આ દાદર પાસે ઉભેલા ભાઈઓને, અતિથિઓને ઉપર આવવા માટે જગ્યા આપો અને જે અતિથિઓના નામ લઈએ છીએ એને આપણે ઉપર આવવા દો. અંકુરભાઈ થોડી વ્યવસ્થામાં ધ્યાન આપો, સાથે ચેતનભાઈ થોડી વ્યવસ્થામાં ધ્યાન આપો. દીપકભાઈ નારોલા 51,000 રૂપિયાના દાતા છે, વિનંતી કરું દીપકભાઈ નારોલાને મંચની ઉપર ઉપસ્થિત થશે. દીપકભાઈ નારોલા મંચ ઉપર ઉપસ્થિત થશે. રમેશભાઈ ધડુક 11 કીટના દાતા છે, રમેશભાઈ ધડુક અને 11 કીટના દાતા ભૂપતભાઈ પાચાણી. રમેશભાઈ ધડુક અને ભૂપતભાઈ પાચાણી આ બંને મિત્રો મંચ ઉપર ઉપસ્થિત થશે. રમેશભાઈ ધડુક અને ભૂપતભાઈ પાચાણી આ બંને મિત્રોને મંચ ઉપર દોરી લાવો. ભરતભાઈ નારોલા 2,51,000 રૂપિયાના દાતા, ભરતભાઈ નારોલાને વિનંતી કરું કે મંચ ઉપર આવશે. શ્રી રમેશભાઈ ભીમજીભાઈ કોલડિયા, શ્રી બાબુભાઈ ભીમજીભાઈ કોલડિયા, શ્રી જયસુખભાઈ ભીમજીભાઈ કોલડિયા અમદાવાદથી પધાર્યા છે. 1,11,111 દાન આપે છે, તાળીઓથી વધાવો. અને દાદાનું ચાંદીની મૂર્તિ સન્માન કરવા માગે છે, વિનંતી કરીશ કે મંચ ઉપર પધારશે. એ પહેલાં મહેમાનો ભરતભાઈ નારોલા, રમેશભાઈ ધડુક અને ભૂપતભાઈ પાચાણી એ પણ મંચ ઉપર આવશે. સંગીતાબેન આજીવન, ગીતાબેન વાઘાણી જેટલી પણ કીટ આપણે આપીશું એમાં આજીવન મમરાની કોથળી આપશે, જોરદાર તાળીથી વધાવો. આને કહેવાય ઉચ્છમાંથી દાન, નાનામાંથી આપેલું દાન જોરદાર તાળીના દાન સાથે વધાવો. ખરેખર આ દાન એક સહકાર્ય દાન છે, તાળીઓ પડો દોસ્તર એમના માટે, જોરદાર તાળીઓ.
ભારતીબેન અશોકભાઈ પાનસેરિયા, રુક્ષ્મણીજીનો એક નાકનો દાણો, એક પગમાં ઝાંઝર અને એક સાડી આપે છે. જોરદાર તાળીથી વધાવો ભારતીબેનને. રૂપિયા 22,000 પોપટભાઈ પાચાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમના તરફથી મળે છે, વધાવો. 21,000 રૂપિયા શાંતાબેન રવજીભાઈ ગુંદાળા. પોપટભાઈ પાચાણીને વિનંતી કરું કે મંચ ઉપર આવે. શાંતાબેન રવજીભાઈ ગુંદાળાને વિનંતી કરું કે મંચ ઉપર આવે. કાસોદરિયા મનસુખભાઈ ડાયાભાઈ, 91મી વાર દાદાની 91મી કથા છે અને જેણે 91મી વાર રક્તદાન કર્યું છે એવા મનસુખભાઈને વિનંતી કરું કે મંચ ઉપર આવે. અને 34,000ના દાતા છે, તાળીઓથી વધાવો. કથામાં રાત્રિની સફાઈ કરે છે અને આ સફાઈના ઇન્ચાર્જ છે. જોરદાર તાળીથી વધાવો. ભગવતી કૃપા સોસાયટીના સભ્ય છે, વધાવો તાળીઓના નાદ સાથે. જ્યાંથી કૃષ્ણ કનૈયો આવ્યો છે આજે જાન લઈને, તેના સભ્યને જોરદાર તાળીઓથી વધાવો. સીપી વાનાણી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત. માધવજી કાકાને વિનંતી કરીશ કે મંચ ઉપર આશીર્વાદ લેવા માટે જશે. સીપી વાનાણી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે, માજી ડાયમંડ એસોસિએશન પ્રમુખ. રૂપિયા 25,000 નું દાન કરે છે, જોરદાર તાળીઓથી અમને વધાવો. વિનંતી કરીશ આશીર્વાદ માટે મંચ ઉપર આવશે. 51,000 રૂપિયા સૌરાષ્ટ્ર સબ ડિવિઝન પ્રાઇવેટ લિમિટેડ જગદીશભાઈ, રાઘવભાઈ, કિશનભાઈ જગદીશભાઈ અને ધવલભાઈ જગદીશભાઈ, જોરદાર તાળીઓથી અમને વધાવો. વિનંતી કરીશ કે મંચ ઉપર ઉપસ્થિત થશે સૌરાષ્ટ્ર સાબુ. દાદાને ગીર ગાયની ભેટ કરે છે નરેન્દ્રભાઈ રીબડિયા, હિન્દ ટીવી ચેનલ. જોરદાર તાળીઓથી વધાવો. નરેન્દ્રભાઈને વિનંતી કરીશ કે મંચ ઉપર આવશે. હા, નરેન્દ્રભાઈ અમને એમના પત્નીને વિનંતી કરીશ કે મંચ ઉપર આવશે. હિન્દ ટીવી ચેનલના માલિક એવા નરેન્દ્રભાઈ રીબડિયા દાદાને ગીર ગાય અર્પણ કરે છે, તાળીઓના નાદથી વધાવો. અને આવું જ એક ધૂન મંડળ આપણી વચ્ચે ઉપસ્થિત છે જે ગાયો માટે કામ કરે છે. પ્રકાશભાઈ અહીંયા ઉપસ્થિત હોય લાઠિયા તો મંચ ઉપર ઉપસ્થિત થશે. માં સીતાપુર ગૌશાળા સીતાપુર પાણસડા એનું ધૂન મંડળ છે જે 9 વાગ્યા પછી ગાયો માટે કામ કરે છે. ધૂન મંડળના કોઈ સભ્યો ઉપસ્થિત હોય તો મંચ ઉપર આવશે. ચાંદીની ગાય કન્યાદાનમાં ગીતાબેન રાઘવભાઈ ગોટી તળાજાથી ઉપસ્થિત છે, એના તરફથી મળે છે. જોરદાર તાળીઓથી અમને વધાવો. પીઆઈ રાય સાહેબને વિનંતી કરીશ કે મંચ ઉપર ઉપસ્થિત થશે. આવો રાય સાહેબ, વિનંતી કરીશ. અહીંયા સ્વર્ગસ્થ સંજયભાઈ માધુભાઈ હિંગુના યાદીમાં કન્યાદાન માટે ચાંદીની ગાય અને 500 રૂપિયા રોકડા મળે છે, વધાવો તાળીઓથી. જોરદાર તાળીઓથી. સાવજ મંડપને ફરી એકવાર તાળીઓના નાદ સાથે વધાવો, જેમણે સરસ મજાની સેવા આપી છે. પટેલ મંડપ મહુવા કમલભાઈનું મારે અહીંયાથી મારુતિ ધૂન મંડળના યુવાનો સન્માન કરવા માગે છે. વિનંતી કરીશ કમલભાઈને મંચ ઉપર ઉપસ્થિત થશે. કમલભાઈ જ્યાં હોય ત્યાંથી ઝડપથી મંચ ઉપર ઉપસ્થિત થશે. 55,000 રૂપિયા જયસુખભાઈ કોરાટ તરફથી આવે છે, જોરદાર તાળીઓથી જયસુખભાઈ કોરાટને વધાવો. વિનંતી કરું જયસુખભાઈ કોરાટને કે મંચ ઉપર ઉપસ્થિત થશે. મોટા ઝીંઝુડા બાપુ તરફથી 2551 રૂપિયા આવ્યા છે. હનુમાનજી મહારાજના પ્રખર સેવક છે અને એમના થકી 2551 રૂપિયા આવે છે, તાળીઓના નાદ સાથે વધાવો. લાલજીભાઈ જયસુખભાઈ અકબરીથી 5100 રૂપિયા આવે છે, એમને પણ જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. આવા તમામ દાતાઓના નામ આપણે અહીંથી એનાઉન્સ કરી રહ્યા છીએ. આ તમામ દાતાઓને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવી લ્યો. પોથી યાત્રાની અંદર રૂપિયા 3,61,000 કલ્પેશભાઈ અમૃતભાઈ મિસ્ત્રીનો બોલ છે, જેમને પણ આ પાવન ધામમાંથી પાવન ભૂમિમાંથી આ 1200 જેટલી ગંગા સ્વરૂપ બહેનોના મોક્ષાર્થે જે પોથીનું વાંચન થયું છે, પોથીને સર પર લેવાની હોય એ આ બોલની અંદર વધારો કરશે. રૂપિયા 3,61,000 કલ્પેશભાઈ અમૃતભાઈ મિસ્ત્રી, તાળેથી વધાવો દોસ્તો. સ્વર્ગસ્થ કાંતાબેન વાલજીભાઈ મોરડિયા અને મનહરભાઈ મોરડિયા એમના તરફથી 1100 રૂપિયા આવે છે, વધાવો. રામ ભરોસે રૂપિયા 5,000 આવે છે, એમને પણ તાળીઓના નાદ સાથે વધાવો. જલ્પેશભાઈ કથિરિયા અને પાર્થ કથિરિયા 11,111 નું દાન કરે છે, એમને પણ જોરદાર તાળીઓના નાદ સાથે વધાવી લ્યો. લક્ષ ચેનલના માધ્યમથી અમે એક મારુતિ ધૂન મંડળની એક જાહેરાત કરી રહ્યા છીએ. બધા શાંતિથી સાંભળજો. મારુતિ ધૂન મંડળ દ્વારા 1200 જેટલી ગંગા સ્વરૂપ બહેનોને સહાય કરવામાં આવી છે.
આ કથાના 6 દિવસમાં કન્ટિન્યુ મારુતિ ધૂન મંડળના યુવાનોને અમને બધાને ફોન આવે છે કે અમારા ઘરની બાજુમાં અહીંયા ત્યાં બધે કોઈ પણ જગ્યા ઉપર અંગાસરૂ બહેનો છે એની સહાયની જરૂરિયાત છે. તો આવતા વર્ષની અંદર 1008 ગંગાસ્વરૂપ બહેનોને મારુતિ ધૂન મંડળ સહાય પૂરી પાડશે. તાળીઓના નાદ સાથે આ સંકલ્પને વધાવી લ્યો. 1008 ગંગાસ્વરૂપ બહેનોને મારુતિ ધૂન મંડળ સહાય પૂરી પાડશે. જોરદાર તાળીઓથી અમને વધાવો. 1100 રૂપિયા રામ ભરોસે, 1100 રૂપિયા રામ ભરોસે. જોરદાર તાળીઓથી અમને વધાવો. એક મહિનાની અંદર મારુતિ ધૂન મંડળના યુવાનોનો ઉત્સાહ વધે છે. જેની સાથે હોય બજરંગ એને કોઈ દી ના નડે, કોઈ નડતર હાક કરે ને હાકલ થાય. અને આ મારુતિ ધૂન મંડળના તમામ યુવાનો એવો નિર્ણય કરે છે, 1 મહિનાની અંદર 1100 કીટ આપવી છે. જોરદાર તાળીઓના નાદ સાથે એમને વધાવો મિત્રો. 30 દિવસની અંદર 1100 કીટ આપવાનું કામ આ ધૂન મંડળના યુવાનો કરવાના છે. તાળીઓના નાદ સાથે વધાવો. અમારા ઉત્સાહને તમે બધાએ વધાર્યો છે. અમે મારુતિ ધૂન મંડળના યુવાનો આપ સૌના ઋણી છીએ. જીવન જ્યોત માનવ મંદિર, મન બુદ્ધિના આશ્રમ, માનવ સેવા ટ્રસ્ટ પણ આ સરસ મજાના કાર્યને સહકારે છે. જોરદાર તાળીઓથી અમને વધાવીએ. અને એમના દ્વારા 1 કીટનું દાન મળે છે. જોરદાર તાળીઓથી અમને વધાવો. 11000 દાતાઓના નામ લેવા છે. માતૃ છાયા સોસાયટી મહિલા મંડળ તરફથી 12,500 રૂપિયા મળે છે. તાળીઓના નાદ સાથે વધાવો. આ 6 દિવસથી અને આમ તો છેલ્લા 3 મહિનાથી અમે આ કથાનું આયોજન કરી રહ્યા હતા, પણ આ 3 મહિનાની કથાના આનંદનો ઠાક આ જિજ્ઞેશ દાદાના માધ્યમથી આ 6ઠા દિવસે ઉતરી ગયો. કેમ કે દરેક આ યુવાનોના મનની અંદર ઉત્સાહ છે કે સમાજના તમામ શ્રેષ્ઠીઓ, સમાજના તમામ કર્મનિષ્ઠ વ્યક્તિઓ અને સમાજના તમામ એવા વ્યક્તિ કે જેનાથી સમાજને જોડવાનું કામ થાય, સહકાર આપવાનું કામ થાય, સદભાવનાને લાવવાનું કામ થાય, સદાચારને લાવવાનું કામ થાય, સહકાશને લાવવાનું કામ થાય અને આના થકી આવા સાક્ષાત્કારનું કામ થાય એવા યુવાનો જ્યારે ઉપસ્થિત છે ત્યારે તાળીઓના નાદ સાથે આ યુવાનોને વધાવો દોસ્તો. જોરદાર તાળીઓથી. અને હમણાં લક્ષ ચેનલના માધ્યમથી જે અમારા મિત્રો આ ઢસાથી આ લાઈવ જોઈ રહ્યા છે એ જયંતિલાલ નરસિંહદાસ ઢસાવાળા સોની છે. સોની શૈલેષભાઈ તરફથી 1 કીટ આવે છે. 11,111 વધાવો ઢસાવાળા ભાઈને. જોરદાર તાળીઓથી વધાવો. હરિકૃષ્ણ ફર્નિચર કાપોદરા પારસ રીબડિયા ગંગા સ્વરૂપ બહેનોની દીકરીના લગ્નમાં કર્યાવર 11 બહેનોને. હમણાં 5 બહેનોની જાહેરાત થઈ હતી, હવે 11 બહેનો. આપણી પાસે 1200 બહેનો છે. કદાચ 11 બહેનના લગ્ન કરવાના હોય તો હરિકૃષ્ણ ફર્નિચર કાપોદરા દ્વારા એમને કર્યાવરની અંદર બેડશીટ આપવામાં આવશે. જોરદાર તાળીઓના નાદ સાથે હરિકૃષ્ણ ફર્નિચરને વધાવો. આ તો એક નાનકડું અમથું સરોવર છે. ટીપું પડે અને ટીપાથી પછી મોટો એક સરોવર બને. આજ અવસર છે, આજ આનંદ છે, આજ ઉલ્લાસ છે અને દરેક ના દિલની અંદર એક ભાવના છે. 11000ની કીટના દાતાઓને ઝડપથી મંચ ઉપર લેવા છે. હલો. 1 આજીવન કીટ ડિવાઇન ટેન્સલેસ પિયુષભાઈ ઢેસિયા તરફ, પિયુષભાઈ ઢેસિયા, કિરીટભાઈ ડોબરિયા, પ્રફુલભાઈ તરફથી આવે છે. તાળીઓથી વધાવો. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર હો, દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. એ સુવિતો રાત પડીને જાગે તો સવાર, દીકરી મારી લાડકવાઈ. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર, દીકરી
દીકરી મારી લાડ કહેવાય. સાથે રમતી ઢીંગલી જેવો નાનો બાળક, રમતા થાકીને ભૂખ લાગે તો ખીર રાખો તૈયાર. ઢીંગલા સાથે રમતી ઢીંગલી જેવો નાનો બાળક, રમતા થાકીને ભૂખ લાગે તો ખીર રાખો તૈયાર. રૂપમાં તારા લાગે મને પરીનો અણસાર, દીકરી મારી લાડ કહેવાય લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર, દીકરી મારી લાડ કહેવાય. જગલી રે આંગણે રમો ને આ
હે રમવાને આવી સૌને ગમવાને આવી, રમવાને આવી સૌને ગમવાને આવી, પાવડ મેઘના લઈને રે આંગણીએ રમવાની આવી, એક પીડિત ચકલી રે આંગણીએ રમવાની આવી. સાથે છઠ્ઠા દિવસની કથાને અહીંયા જ વિરામ કરીએ. આવતીકાલ બપોરે 2 કલાકે ફરી પાછા ભગવત ચર્ચા માટે મળીશું અને 4 વાગ્યાથી લઈ અને 4:30 વાગ્યાની વચ્ચે કથા વિરામ થશે. એટલા માટે આપ સૌ લોકો વહેલા પધારો, એવા ભાવ સાથે ભાવ સે ગાઈએ. ભગવાન કી જય, દ્વારિકા ધીશ કી જય, બાલ કૃષ્ણ ભગવાન કી જય, આજ કે આનંદ કી જય, પ્રેમ સે બોલો નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. આજના દિવસની કથાને વિરામ આપતા ભગવાનના વાંગ્મય સ્વરૂપ એવા ભાગવતજી મહારાજના ચરણોમાં, મારા માતા પિતા મારા ગુરુ મહારાજ એમના ચરણોમાં, અહીં પધારેલા વડીલ માતા પિતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે. કાલે બપોરે 2 કલાકે ફરી પાછા ભગવત ચર્ચા માટે મળીશું. એ જ ભાવ સાથે આપ સૌને મારા હરિઓમ તત્સત. રાધે રાધે. તમામ મિત્રોને થોડી વાર વિનંતી છે કે થોડી વાર સ્થાન આપણું છોડશો નહીં. વિનંતી કરીશ જલપેશભાઈ, વિનોદભાઈ, રવિભાઈ ભીંડી તથા ધવલભાઈ રાણીંગાને કે મંચની નજીક ઉપસ્થિત થાય. જલપેશભાઈ, વિનોદભાઈ ભીંડી, રવિભાઈ ભીંડી અને ધવલભાઈ રાણીંગાને વિનંતી. આ શ્રી મારુતિ સેવા વેલફેર ટ્રસ્ટ સંચાલિત શ્રી મારુતિ ધૂનમંડળમાં છેલ્લા 6 મહિનાથી આ શ્રીમદ ભાગવત મોક્ષ ગાથા, જે નિરાધાર ગંગા સ્વરૂપ બહેનોના પતિઓના મોક્ષાર્થે અને એમની સહાય અર્થે જે આ ખૂબ સરસ મજાનું
આયા એક મહાયજ્ઞનું જ્યારે અહીં આયોજન થયું હોય, છેલ્લા છ મહિનાથી જેઓ જ્યારે પણ આપણે બોલાવીએ ત્યારે આપણી સમક્ષ જેઓ હાજર રહેતા હોય એવા આપણા સમાજના, આપણા પટેલ સમાજનું એક ઘરેણું કહી શકાય, આપણા વરાછા સુરતનું એક ઘરેણું કહી શકાય, જેના ગળાની અંદર ખરેખર સરસ્વતી માનો વાસ કહી શકાય, કોઈ પણ વિષય પર અર્જન્ટ બે મિનિટની અંદર તેઓ વક્તવ્ય રજૂ કરી અને બોલી શકે એવા આપણા જે છ દિવસથી આપણી આ શ્રીમદ ભાગવત મોક્ષ ગાથાનો જેઓ દોર સંભાળી રહ્યા છે એવા શ્રી મનીષભાઈ વઘાસિયાનું, શ્રી જલ્પેશભાઈ, વિનોદભાઈ ભીંડી, રવિભાઈ ભીંડી અને ધવલભાઈ રાણીંગા ચાંદીની મૂર્તિ આપી અને મનીષભાઈ વઘાસિયાનું સન્માન કરવા માંગે છે. એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે આપણે આ શ્રેષ્ઠીઓને વધાવી લઈશું, આ ચાંદીની મૂર્તિને વધાવી લઈશું, સાથે સાથે મનીષભાઈ વઘાસિયાને વધાવી લઈશું અને એની સાથે આ સન્માનને વધાવી લઈશું અને સાથે સાથે શ્રીમદ ભાગવત મોક્ષ ગાથાના છઠ્ઠા દિવસના બીજા સેશનના વિરામને પણ આપણે જોરદાર તાળીઓના નાદ સાથે વધાવી લઈશું. જેવી રીતે દાદાએ વાત કરી એવી રીતે કાલે બપોરે રાઈટ 2 વાગે આપણે ફરીથી અહીં ભાગવત ચર્ચા માટે ભેગા થઈશું અને 4:30 વાગે આ કથાને પૂર્ણાહુતિ ન આપતા અલ્પવિરામ આપશું અને શ્રી મારુતિ વેલફેર ટ્રસ્ટ સંચાલિત શ્રી મારુતિ ધૂન મંડળ ફરીથી આવું આયોજન કરે એની રાહ જોઈશું. આરતી માટે તમામ ભગવતી કૃપા સોસાયટી અને શ્રી પૂજનના ભાઈઓ ઊભા થઈ જશે. આજની આરતી એમના હસ્તે છે અને જે સંતો ઉપસ્થિત છે એ સંતો મંચ પરથી આરતી ઉપાડશે. જેનીશભાઈ અને ભાઈને વિનંતી કરું કે ઝડપથી આજની તરફ આપણે આગળ વધવું છે. જોરદાર તાળીઓના નાદ સાથે આજની આરતીને વધાવીએ. કૃષ્ણ લગ્ન ઉત્સવની આજની આરતી છે અને ખૂબ ખૂબ આનંદના અને ઉલ્લાસના ભાવ સાથે આનંદની આજની આરતી કરી છે. સંતોને વિનંતી કરું, પતિ બાપુને વિનંતી કરું કે દરેક સંતોને ઉપર લઈ જશે અને આજની આરતી કરશે. જવાબ
ભાગે જન્માંતર કૃતાની જતાની સર્વાણી અસિંધુ પ્રદક્ષિણા જલે જલે ભાગવત ભગવાન ને આરતી આપી લ્યો ત્યાર પછી તમે આરતી લઈ લ્યો હસ્ત દેવાર વિવંદનમ સ્વ આત્મા કલ્યાણાર્થે આત્મા વિવંદનમ હસ્તો વૃક્ષાલનમ બે હાથ જોડી ભાગવત ભગવાન ને નમસ્કાર કરી લેવાના ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ ઓમ વાંગ્મય સ્વરૂપાય નમો નમઃ નમસ્કાર નમસ્કરોમિ અથ સંકીર્તનમ ઇવ રસિયો રૂપાળો નગરે લિયો ઘેર જાઉ ગમ તું નથી કૃષ્ણ કન્યા